હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે જોવાના છે ઓગસ્ટ મહિનાના સંપૂર્ણ કરંટ અફેરના વન લાઇનર ક્વેશ્ચન્સ. ઓકે, જેની અંદર ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી લઈને ઓગસ્ટ મહિનાના એન્ડ એટલે કે 31 ઓગસ્ટ સુધીના જેટલા પણ કરંટના વન લાઇનર છે એ દરેક ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો વિડીયોને એન્ડ તક જોજો. આની કન્ટિન્યુ એક સિરીઝ આવવાની છે. ઓકે, આ એનો પ્રથમ ભાગ છે. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. સો પ્રથમ ક્વેશ્ચન જોઈશું કે તાજેતરમાં ચર્ચિત ઝોમેટો કંપનીએ નીચેનામાંથી સાની સાથે સંકળાયેલી છે. ઓકે, જો ઝોમેટો કંપની આપણને સૌને ખ્યાલ છે એ પ્રમાણે કે આ ઝોમેટો કંપની છે એ ફૂડ શોપિંગ ઉપર સંકળાયેલી છે. ઓનલાઈન તમે તૈયાર ફૂડની ડિલિવરી ઘરે કરાવી શકો છો, ઓર્ડર કરી શકો છો. તાજેતરમાં ચર્ચિત ઝોમેટો કંપનીની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો ઝોમેટો કંપનીની જે સ્થાપના છે એ દીપિંદર ગોયલ અને પંકજ ચડા નામના બે વ્યક્તિઓએ કરી હતી. ઝોમેટો કંપનીની હાલ કેટલા દેશની અંદર એ પોતાની સેવા આપી રહી છે? તો આ ઝોમેટો કંપની છે એ વિશ્વના ટોટલ 24 દેશોની અંદર પોતાની કંપનીની સેવા આપી રહી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 4, કે ચર્ચિત ઝોમેટો કંપનીની સ્થાપના એ કયા વર્ષની અંદર કરવામાં આવી હતી? તો ઝોમેટો કંપની છે એને ટૂંક જ સમયગાળાની અંદર બહુ મોટી એવી સફળતા પ્રાપ્ત કરી છે. તો એની જે શરૂઆત છે, એની જે સ્થાપના છે એ વર્ષ 2008ની અંદર કરવામાં આવી હતી. અહીં ઓપ્શન બી સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જ નિધન પામેલા કાફે કોફી ડે એના સ્થાપકનું નામ શું હતું? ઓકે, બહુ ચર્ચાની અંદર રહ્યો હતો આ ટોપિક. ઓકે, કેફે કોફી ડેના જે માલિક હતા શ્રી વિજય સિદ્ધાર્થ, એ નિધન પામેલા છે. બહુ ટ્રેજડી રમાઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ કે કેફે કોફી ડેની સ્થાપનાનું વર્ષ કયું છે? અહીં કેફે કોફી ડેની જે સ્થાપના છે એ 1993ના રોજ કરવામાં આવી હતી. ઠીક છે. ત્યારબાદ 7મા નંબરનો ક્વેશ્ચન જોઈશું આપણે કે કેફે કોફી ડે એનું મુખ્યાલય કયા શહેર ખાતે આવેલું છે? તો એનું જે મુખ્યાલય છે, હેડક્વાર્ટર છે, એ બેંગ્લોર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 8મા નંબરનો, ઈ કોમર્સ પેમેન્ટ કંપની પેટીએમની સ્થાપના એ નીચેનામાંથી ક્યારે અને કોણા દ્વારા કરવામાં આવી હતી? તો શ્રી વિજય શેખર શર્મા દ્વારા 2010ની અંદર આ જે પેટીએમ કંપની છે એની સ્થાપના કરવામાં આવી હતી. ઈ કોમર્સ પેમેન્ટ કંપની પેટીએમનું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે? તો નોઈડા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. આ 10મા નંબરનો ક્વેશ્ચન જોઈએ, ઈ કોમર્સ પેમેન્ટ કંપની પેટીએમ નીચેનામાંથી કયા દેશમાં પોતાની સેવા આપી રહી છે? તો એ બ્રિટન દેશની અંદર પોતાની સેવા હાલમાં આપી રહી છે. ત્યારબાદ 3 ઓગસ્ટના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીશું આપણે હવે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જ 52મી આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો બેંકોક ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો છે. તાજેતરમાં જ કયા ભારતીય પૂર્વ ક્રિકેટરને ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીં ભારત ગૌરવ એવોર્ડ પ્રાપ્ત કરનાર ક્રિકેટર છે કપિલ દેવ, એટલે ઓપ્શન બી અહીં સાચો આન્સર છે. ફિફાએ મહિલાઓ માટે ફૂટબોલ વર્લ્ડ વિશ્વકપ 2023માં કેટલી ટીમોને રમવાની મંજૂરી પ્રદાન કરેલી છે? તો એમને કુલ 32 ટીમોને, ઓકે, એટલે કે 32 દેશોની ટીમોને રમવા માટેની મંજૂરી આપેલી છે ફિફા કપ વિશ્વકપે 2023ની સાલની અંદર. નેક્સ્ટ વાત કરીશું ક્વેશ્ચન 4 તરફ, કે કયા ભારતીય પત્રકારની વર્ષ 2019ના રેમન મેક્સોસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે? તો શ્રી રવિશકુમારની પસંદગી એ 2019ના વર્ષની અંદર કરવામાં આવી હતી રેમન મેક્સેસ એવોર્ડ માટે. ઓકે, નેક્સ્ટ, ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા ભારતીય શિલ્પકારોને પ્રોત્સાહિત કરવા માટે કયા નામેથી પહેલ શરૂ કરવામાં આવી છે? તો જે ફ્લિપકાર્ટ છે એને સમર્થ નામે આ જે પહેલ છે એને લોન્ચ કરી છે. ઓકે, આ જે પહેલ અંતર્ગત છે કે ભારતના જેટલા પણ શિલ્પ કલાકારો છે, હસ્તકલાકારો છે, એ પોતાની તૈયાર પ્રોડક્ટ, પોતાની કારીગરીથી જે પણ વસ્તુ બનાવે છે એને ઓનલાઈન માર્કેટની અંદર પ્રેઝન્ટ કરશે. અને આનાથી એ લોકોને આર્થિક વિકાસ તો થવાનો છે, સાથે સાથે જે પણ માર્કેટિંગની સ્કીમ છે એ પણ ડેવલપ થશે. ત્યારબાદ 6મા નંબરનો ક્વેશ્ચન છે, કે તાજેતરમાં જ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયેલ મોટર વ્હીકલ સંશોધન 2019 એટલે કે 2019
ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? ઓકે, ક્વેશ્ચન ધ્યાનથી સાંભળવાનો છે. અહીં અયોગ્ય એટલે કે ખોટું વિધાન તારવવાની વાત કરેલી છે. તો ચાર વિધાન જોઈ લઈએ કે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ, તો આ સાચું છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવા પર 5000 રૂપિયાની પેનલ્ટીની જોગવાઈ, આ પણ સાચું છે. સીટ બેલ્ટ વગર ગાડી ચલાવનારને 1000 રૂપિયાના દંડની જોગવાઈ, સાચું છે. દારૂ પીને ગાડી ચલાવનાર વ્યક્તિ ઉપર 10000 દંડની જોગવાઈ. તો અહીં ચારે ચાર વિધાન એ અસત્ય છે. ઓકે, મતલબ ચારે ચાર વિધાન કેવા છે? સત્ય છે. માટે આપણો આન્સર અહીં આવશે ઓપ્શન ડી, કે એક પણ નહીં. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું. ક્વેશ્ચન એવો પૂછાયો છે કે મોટર વ્હીકલ સંશોધન 2019માં જે રાજ્યસભા અને લોકસભાની અંદર બિલ પસાર કરવામાં આવ્યું, એમાંથી આ જે નીચે ચાર વિધાન આપેલ છે, તો એમાંથી ખોટું કયું છે? તો એકે વિધાન ખોટા નથી, બધે બધા સાચા છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારીને કેટલી સુધી કરવાની પ્રસ્તાવને મંજૂરી આપેલી છે? તો એમને 34, ઓકે, સંખ્યા વધારીને 34 કરવાની જોગવાઈની મંજૂરી આપી છે. તાજેતરમાં જ પ્રથમ એશિયન યોગા કોમ્પિટિશનનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો બાંગ્લાદેશની જે રાજધાની છે ઢાકા, ત્યાં એશિયન યોગા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા રાજ્યના રેશન કાર્ડ ધારકો ગુજરાતની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પરથી અનાજનો જથ્થો પ્રાપ્ત કરી શકશે? તો મહારાષ્ટ્રના જેટલા પણ નાગરિકો છે કે જેમનું મહારાષ્ટ્રના નામે રેશન કાર્ડ છે, એ દરેક વ્યક્તિ અગર ગુજરાતની અંદર વસવાટ કરતો હશે, તો ગુજરાતની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન છે ત્યાંથી એ પોતાનો હિસ્સાનું અનાજ મેળવી શકશે. દસમા નંબરના ક્વેશ્ચનની વાત કરી લઈએ તો રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? તો 1 થી 14 ઓગસ્ટ, ઓકે, 1 થી 14 ઓગસ્ટને રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ માટે રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીશું 5 ઓગસ્ટના કરંટ અફેરની. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે મુનશી પ્રેમચંદની જન્મજયંતિ દર કયા વર્ષે, દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એમની જે જન્મજયંતિ છે એ 31 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ 2019, જેને ઓલિમ્પિક ફોર સ્કિલ પણ કહેવામાં આવે છે, નીચેનામાંથી કયા દેશમાં તેનું આયોજન થનાર છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે રશિયા ખાતે વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ, કે જેને ઓલિમ્પિક ફોર સ્કિલ પણ કહેવામાં આવે છે, જેનું આયોજન થવાનું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI ડોપિંગનું ઉલ્લંઘન કરવા બદલ કયા ભારતીય ટેસ્ટ ઓપનરને સસ્પેન્ડ કર્યો છે? તો એમને પૃથ્વી શોને ક્રિકેટની મેચમાંથી સસ્પેન્ડ કર્યો હતો. ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે સાઈ પ્રણીત નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો અહીં સાઈ પ્રણીતની વાત થાય છે, એ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરની અંદર જાહેર એક રિપોર્ટ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ શહેર તરીકે કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? ઓકે, ભારતીય વિદ્યાર્થીઓ માટે કીધું છે સર્વશ્રેષ્ઠ શહેર, તો એ બેંગ્લોર તરીકે એની પસંદગી કરવામાં આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચનની વાત કરીશું કે ભારતીય સ્થાનિક બજારોમાં મહત્ત્વપૂર્ણ ખનિજ પુરવઠો સુરક્ષિત કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી છે? તો એ જે કંપની છે એ છે કાબિલ, ઓકે, કાબિલની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય ટપાલ વિભાગે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એને SFBમાં બદલવાનો નિર્ણય કર્યો છે, તો આ જે SFB છે એનું પૂરું નામ શું થાય છે? તો SFBનું પૂરું નામ થશે સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર છે. નીચેનામાંથી કોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રમુખ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે? તો રાકેશ અસ્થાના એમની જે નિયુક્તિ છે એ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધ્યક્ષ તરીકે કરેલી છે. 9મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે 4 ભારતીય રાજ્યોમાં
એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે. નીચેનામાંથી કયા રાજ્યની અંદર આ યોજનાનો સમાવેશ થતો નથી? તો અહીં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યનો સમાવેશ થાય છે, પરંતુ મધ્યપ્રદેશનો સમાવેશ થતો નથી. તો અહીં આપણો જે જવાબ છે એ આવશે ઓપ્શન ડી. તો આપણે યાદ રાખવાનું રહેશે કે કયા રાજ્યની અંદર આ યોજના લાગુ થઈ છે, તો તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર. દસમા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયા રાજ્યમાં તાજેતરમાં જ સેવ ગ્રીન સ્ટે ક્લીન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળનું આ અભિયાન છે. ઓકે, પશ્ચિમ બંગાળની અંદર તાજેતરમાં જ સેવ ગ્રીન સ્ટે ક્લીન અભિયાન લોન્ચ કરેલું છે. ત્યારબાદ 6 ઓગસ્ટના ક્વેશ્ચન્સ આપણે જોવાના છે. પ્રશ્ન નંબર 1ની વાત કરીશું કે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાંથી બંધારણીય કલમ 370 અને 35A હટાવવાનું બિલ રાજ્યસભાની અંદર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો ગૃહમંત્રી આપણા અમિત શાહ દ્વારા એ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત દેશ આઝાદ થયો ત્યારે જમ્મુ કાશ્મીરના રાજા કોણ હતા? જમ્મુ કાશ્મીરના રાજા હતા હરિસિંહ. ઓકે, ભારતની આઝાદી વખતે જમ્મુ કાશ્મીરના રાજા તરીકે કોણ હતું? તો એ હતા હરિસિંહ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું, તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 એમાં નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી? ઓકે, અહીં નથી પૂછેલું છે, તો બેવડી નાગરિકતા આ જોગવાઈનો સમાવેશ થતો નથી. તો કઈ કઈ જોગવાઈનો સમાવેશ થશે? એક તો કે જમ્મુ કાશ્મીરની અંદર ભારતનું બંધારણ લાગુ પડવાનું છે. આ સિવાય જે ભારતનો છે એ જ ધ્વજ એક્સેપ્ટ કરવાનો છે. બીજો કે વિધાનસભાનો કાર્યકાળ એ 6 વર્ષનો હતો, હવે 5 વર્ષનો થવાનો છે. ઓકે, નેક્સ્ટ વાત કરીશું, જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણીય કલમ 370 અને 35A એ કયા વડાપ્રધાનના શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી? તો એ આપણા જવાહરલાલ નહેરુના શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી. તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 અંતર્ગત કયા બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશની રચનાની જોગવાઈ કરવામાં આવી છે? તો નવા જે બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનેલા છે એ છે ઓપ્શન ડી, જમ્મુ કાશ્મીર અને લદાખ. ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન જોઈશું આપણે કે તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 અંતર્ગત નીચેનામાંથી કઈ બાબત જે સુસંગત નથી? ઓકે, તો વાત કરીએ, પહેલું કહે છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, બનશે તો કે પહેલું ઓપ્શન એ કરેક્ટ છે. બીજો ઓપ્શનની વાત કરીએ તો લદાખ એ વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ, તો આ ઓપ્શન ખોટો છે, બીજી બાબત લાગુ પડશે નહીં. આ સિવાય જમ્મુ કાશ્મીર માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એ પણ લાગુ પડશે નહીં. લદાખ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ, તો આ લાગુ પડે છે. ઓકે, તો અહીં ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કઈ બાબત સુસંગત નથી, તો આપણે જે પ્રમાણે ટીક કર્યું એમ બીજી અને ત્રીજા નંબરની બાબત સુસંગત નથી, માટે અહીં ઓપ્શન જે ડી છે એ આપણો કરેક્ટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું કે તાજેતરમાં જ પસાર થયેલા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 સમયે જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ તરીકે કોણ હતું? તો સત્યપાલ મલિક એ એના રાજ્યપાલ હતા. જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓકે, તો મેહરચંદ મહાજન એ જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 9મા નંબરનો ક્વેશ્ચન જોઈશું આજે કે જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણ હતા? તો જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી એ હતા ગુલામ મોહમ્મદ શેખ. 10મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ, જમ્મુ કાશ્મીર રાજ્યના અંતિમ મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યરત હતું? તો મહેબૂબા મુફ્તી એ જમ્મુ કાશ્મીરના અંતિમ એટલે કે છેલ્લા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે 7 ઓગસ્ટના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની. વાત કરીશું પ્રથમ ક્વેશ્ચનથી, દેશના પૂર્વ વિદેશ મંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજનું નિધન થયું, તેઓ નીચેનામાંથી કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે? તો એ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને ગિની ગણરાજ્યના સર્વોચ્ચ સન્માન જે છે નેશનલ ઓર્ડર ઓફ મેરિટ, ઓકે, ગિની ગણરાજ્યનું સર્વોચ્ચ સન્માન છે નેશનલ ઓર્ડર ઓફ મેરિટ, આના દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા જે
રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, એમને ગિની ગણરાજ્યનો નેશનલ ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધવાના છીએ કે તાજેતરમાં જ કયા ભારતીય મૂળના ડૉક્ટરને મિસ ઇંગ્લેન્ડ 2019નો ખિતાબ પ્રાપ્ત થયેલો છે? તો ભાષા મુખર્જીને આજે એવોર્ડ છે, આજે પુરસ્કાર છે એ પ્રદાન કરવામાં આવ્યો છે. ચોથા નંબર ક્વેશ્ચન તરફ વધીશું કે વર્ષ 2021ની વસ્તી ગણતરી એ કેટલી અનુસૂચિત ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે? ઓકે, તો આજે ભરતી થવાની છે એની અંદર ટોટલ 18 ભાષાઓ, અનુસૂચિત ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં જ જાણીતા ગુજરાતી લેખક, પત્રકાર અને કટાક્ષ લેખક ક્રાંતિ ભટ્ટનું નિધન થયું છે અને તેઓ આસપાસ અને ચેતના નિશણે નામના કટારના લેખો એ કયા સમાચાર પત્રની અંદર લખતા હતા? તો દિવ્ય ભાસ્કરની અંદર આજે એમના લેખો છે એ પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. નેક્સ્ટ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જોવાના છે કે ઈસરો એ કયા શહેરમાં SSAM સ્થાપવાનો નિર્ણય કર્યો છે? ઓકે, તો તાજેતરની અંદર ઈસરોએ બેંગ્લોર ખાતે SSAM એ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. એ SSAMનું ફૂલફોર્મ જાણી લઈએ તો એનું ફૂલફોર્મ થશે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ કંટ્રોલ સેન્ટર. ફરીથી એકવાર રિપીટ કરું છું કે SSAMનું ફૂલફોર્મ થાય છે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ કંટ્રોલ સેન્ટર, જે બેંગ્લોર ખાતે સ્થાપવાનો નિર્ણય એ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે. ભારતીય મેડિકલ સંશોધન પરિષદે તાજેતરમાં જ બે નવી રસી IMMUVAC અને VPM1002ની શોધ કરી છે. તે કયા રોગ માટે ઉપયોગી સાબિત થવાની છે? તો આ જે બે રસી છે એ TB રોગને લગતી છે, એના માટે ઉપયોગી રહેશે. સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એ દર વર્ષે 30 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2019 એનો જે સબ્જેક્ટ છે, એનો જે વિષય છે એ શું હતો? તો એનો જે વિષય છે એ એમ્પાવર પેરેન્ટ્સ એનેબલ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે ઓપ્શન D સાચો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું કે તાજેતરમાં જ અંગખાના નિલાપ જીતે વર્ષ 2019નો રેમન મેક્સેસ પુરસ્કાર જીત્યો. તો તેઓ નીચેનામાંથી કયા દેશ સંબંધિત હતા? તો તેઓ થાઈલેન્ડના હતા. ઓકે, થાઈલેન્ડના છે અંગખાના, એમને 2019નો રેમન મેક્સેસ એવોર્ડ એટલે કે રોમન મેક્સેસ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરી લેજો, તમારા મિત્રોને શેર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.